હવે વાત કરીએ તો રાજુલામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વરસાદને રીઝવવા માટે કબ્રસ્તાનમાં અલ્લાહ તારાની બારગાહ દુઆ અર્ચ કરી. આજે જુમ્માની નમાઝ બાદ 300 ઉપરાંત મુસ્લિમ બિરાદરોએ એક સાથે જુમ્માની નમાઝ બાદ ગેબ નશા પીરના દરગાહ પાસે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો એકઠા થઈને દુઆ કરવા માટે રેલી સ્વરૂપે ભેગા થઈ કબ્રસ્તાન સુધી ચાલીને ગયા. અમરેલી જિલ્લાના રાજુલામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વરસાદને રીઝવવા કબ્રસ્તાનમાં અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ અરજ કરી. આજે જુમ્માની નમાજ બાદ 300 ઉપરાંત મુસ્લિમ બિરાદરો એક સાથે જુમ્માની નમાઝ બાદ ગેબનસા પીરની દરગાહ પાસે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો એકઠા થઈ દુઆ કરવા માટે રેલીના સ્વરૂપમાં ભેગા થઈ કબ્રસ્તાન સુધીને ચાલી ગયા હોય, જેમાં એક્ટિવ ઇસ્લામિક યુથ સમસ્ત મુસ્લિમ યુવા સંગઠન દ્વારા હાલ ચોમાસામાં વરસાદ ખેંચાતા લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બધા જાણે જ છે કે જો વરસાદ નહીં પડે તો ફક્ત ખેડૂતો જ નહીં પણ ધંધાર્થીઓ તથા નોકરિયાત વર્ગને પણ અસર થશે. વરસાદ ન પડવાના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે ત્યારે આ આફતમાંથી ફક્ત અલ્લાહ જ આપણને સૌને બચાવી શકે છે. જ્યારે ગામે ગામ મુસ્લિમ સમાજ ભેગા મળીને અલ્લાહ પાસે દુઆ કરી રહ્યા છે ત્યારે રાજુલા શહેરના સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખશ્રીઓ, આગેવાનશ્રીઓ, વડીલો અને મુસ્લિમ બિરાદરોએ ખાસ હાજર રહીને અલ્લાહ પાસે દુઆ માંગી હોય, જેથી કરીને અલ્લાહ રાજુલા શહેરના તથા સમગ્ર માનવજાત અને પ્રાણીઓને સૌને આ મુસીબતમાંથી બચાવી શકે. સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા દ્વારા સમગ્ર મનુષ્યજાત માટે ભેગા મળીને અલ્લાહ પાસે દુઆ માંગેલ, લોકહિત માટે સમગ્ર મુસ્લિમ સમાજ સાથે મળીને અલ્લાહ દુઆ કરેલ હોવાનું જાણવા મળેલ. વિરજી શિયાર સાથે અશોક મણવર, ZS TV, અમરેલી.